बरवाड़ा केमिकल युक्त देसी दारू पीधा बाद थयेल मृत्यु अने ते अंगे थई रहेल कार्यवाही मुद्दे राज्यना पोलीस वडा आशीष भाटियाए गांधीनगर पोलीस भवन खाते मीडिया ने संबोधन कर्यु हतु अने कह्यु हतु के पोलीसे तेर आरोपीओने सामे गुनो दाखल कर्यो छे जेमणे मिथाइल आल्कोहोल मां पाणी उमेरी वेपार कर्यो हतो। आ गुना संबंधे जयेश नामना व्यक्तिनी धरपकड करवामां आवी छे जेमां जयेश संजय नामना 40,000 रूपियामां 600 लीटर व्यक्तिने आ केमिकल पहोंचाड्यु हतु। आ बाद 200 लीटर जेटलू केमिकल पिंटू नामना व्यक्तिने आप्या हता जेमां पिंटूए भवन नामना व्यक्तिने अने अन्य गामना व्यक्तिओने अने गजुबहेन गामना जे रोजिंद गामना व्यक्ति छे तेमणे पण आ केमिकल आप्यु। पोलीसे 460 लीटर केमिकल जप्त कर्यु छे अने एफएसएल मां मोकलवामां आव्यु छे। તાદ જિલ્લાના અમુક ગામડાઓમાં એ રોજિંદા ગામ ખાસ કરીને અને ચોકડી ગામની અંદર આવી રીતે અમુક કેમિકલ પદાર્થ લોકોએ પીધું છે અને એ કેમિકલ પદાર્થની અમુક લોકોને અસર થયેલી છે, એટલે બોટાદ એસપી ત્યાં રસ થયા અને બનાવની ગંભીરતા જોઈ બંને રેન્જીસ અમદાવાદ રેન્જ અને ભાવનગર રેન્જના રેન્જ આઈજી ને પણ મોકલવામાં આવેલા અને અત્યાર સુધીની જે પરિસ્થિતિ જે સ્પષ્ટ થયેલી છે એમાં આ જે બનાવ બન્યા છે એના સંપૂર્ણ રીતે એના પર્દાફાશ કરવામાં આવેલા છે। હજુ લગભગ 24 કલાકનો સમય નથી થયો, પર 24 કલાકની અંદર જ ગુના જે છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આરોપીઓ જે છે મોટાભાગના આરોપીઓ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે, એફઆઈઆર પણ રજીસ્ટર કરવામાં આવેલા છે। જે કેમિકલ જે છે કહેવાતા કેમિકલ મિથાઇલ એલ્કોહોલ એમાં કુલ 460 લીટર કેમિકલ પણ કબજે કરવામાં આવેલ છે। એ કેમિકલ પૈકી એમાંથી સેમ્પલ લઈ એફએસએલમાં પણ રાતોરાત મોકલવામાં આવેલા છે અને એફએસએલની મદદથી એમની ટીમ રાતે જ ત્યાં હાજર હતી। એમના બ્લડ સેમ્પલ પણ મોકલવામાં આવેલા ગાંધીનગરમાં અને જે કેમિકલ છે તે પણ મોકલવામાં આવેલા, તે બંને વસ્તુનું પૃથ્થકરણ કરવામાં આવેલા છે અને એમાં આ કેમિકલ જે છે મિથાઇલ આલ્કોહોલ એની હાજરી જણાઈ છે અને જે કેમિકલ પદાર્થ છે એમાં 99% જે છે મિથાઇલ આલ્કોહોલ છે તે પણ, અને 13 જેટલા આરોપીઓના નામ એફઆઈઆરમાં છે જેમાં મોટાભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે અને એની પૂછપરછ જે છે ચાલુ છે। આની અંદર ટીમમાં રેન્જ આઈજી ભાવનગરના, પછી એસપી બોટાદ, પછી એસપી અમદાવાદ રૂરલ અને રેન્જ આઈજી અમદાવાદ રૂરલ અને એટીએસની ટીમ દીપન ભદ્રન અને એ લોકો એમાં જોડાયા છે અને આ રીતે એમાં ઇન્વેસ્ટિગેશન થયું છે અને આખા જે બનાવ છે એનું પર્દાફાશ જે છે